શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. આજે પુરુષોત્તમ મહિનાનો 12મો દિવસ છે. આ વિડીયોમાં આપણે 12મા અધ્યાયની ઘઉં કાકરાની વાર્તા સાંભળીશું. એક ગામ હતું, તેમાં એક મોચણ અને એક સોનારણ રહે. નજીકમાં રહેતા હતા. મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ માંડ ખાધા ભેગા થતા, જ્યારે સોનારણ ખાધે પીધે સુખી હતી. બે પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પરંતુ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચણ ગરીબ હતી, પરંતુ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેને આંગણેથી કોઈ અતિથિ પાછો ન જતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમય મળે દેવ દર્શને જતી. સોનારણે પણ વ્રત લીધું. તે સવારે વહેલા ઉઠી બની ઠની નદીએ નાહવા જતી, તેથી નદીએ તે મોડી પડતી. જ્યાં ત્યાં નાઈ સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. બાદ તે ઘેર આવી અને કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈક ને કંઈક લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય તેની ગોરભા પાસે ઢગલી કરતી, જ્યારે સોનારણ આખો આટકો ભરીને ઘઉં લઈ જતી અને ઢગલી કરતી. બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પરંતુ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધા ઘઉં કાઢી લીધા. માંડ બે શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેને મનમાં થયું, જો વધુ ઘઉં હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારણ આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં એક શેર ઘઉં તેમાંથી કાઢીને ચાર શેર કાકરા ભેળવી 5 શેરની ઠેલી ભરી કથામાં ગઈ. બધાની યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચણે પણ પોતાની ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેને કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની આજુબાજુમાં બેઠેલ બહેન સાથે ચર્ચા કરતી. પુરુષોત્તમ ભગવાને આ જોયું તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે મારે સોનારણને પાઠ તો શીખવાડવો જ જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં બધા સૌને ઘેર ગયા. મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુમાં રહેતી પડોશોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેર જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા. સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાકરા જ હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેને બદલે કાકરા કેમ થયા. તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાકરા ભેળી મેં દાન કર્યું તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય તેનું ફળ તેને તેવું જ ફળ મળે છે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે મોચણને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. ધન્યવાદ.